धोराजी दलित समाज ना लोको द्वारा डेप्यूटी कलेक्टर कचेरी बहार प्रतीक उपवास। धोराजी मा दलित समाज अने पटेल समाज वच्चे थई हती जूथ अथडामण। 11 मार्च ना रोज कुंभारवाड़ा विस्तार मा फोर व्हील अथड़ावाना मुद्दे थई हती जूथ अथडामण। दलित समाज ना युवानो ने ढोर मार पण मारवामां आव्यो हतो। भाजपना नेताओना दबाणथी दलित समाजना युवानो पर खोटी फरियाद दाखल करवामां आवी होवानो दलित समाजनो आक्षेप। स्थानिक भाजपना नेताओ द्वारा पोलिस पर दबाण लावी अने दलित समाजना युवानो पर महिलानी छेड़तीनी फरियाद दाखल करवामां आवी छे। पोलिस पर दबाण लावी अने भाजपना इशारे दलित युवानो पर खोटी फरियाद दाखल करवामां आवी होवानो आक्षेप। दलित युवानो पर दाखल थयेली खोटी फरियाद रद्द करवानी मांग साथे अने दलित समाजना युवानो ने ढोर मार मार्याना आरोपीने पकड़ी पाड़वा तेनी मांग साथे दलित समाजना आजथी प्रतीक उपवास शुरू। આજે અમે ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છીએ। આ ઉપવાસનો અમારો મુદ્દો છે કે ગઈ તારીખ 11ના રોજ અનુસૂચિત જાતિના યુવાનો ઉપર જે હુમલો થયો હતો, એ હુમલાની સામે અમે ફરિયાદ કરેલી હતી। આ ફરિયાદ પાછી ખેંચાવવા માટે એન કેન પ્રકારે અમને જે દબાવવા માટેના પ્રયાસો થયા છે, અમારા યુવાનો ઉપર જે છેડતીની ખોટી ફરિયાદ થયેલી, એ છેડતીની ખોટી ફરિયાદ પાછી ખેંચાઈ અને જે અનુસૂચિત જાતિના યુવાનો ઉપર હુમલો કરનારા લોકો હતા, આ લોકોની તાત્કાલિક ધરપકડ થાય કે જેઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે, આ લોકોની તાત્કાલિક ધરપકડ થાય જેના માટે અમે ઉપવાસ આંદોલન કરી રહ્યા છીએ। આંદોલન છે પણ જો આનો કોઈ નિવાડો નહીં આવે તો અમે હમણાં તો ઉપવાસ કરશું, સાથે સાથે સમગ્ર ગુજરાતના અનુસૂચિત જાતિના લોકો જે રીતે ઉનાકાંડમાં વિરોધ થયો હતો એવી રીતે આ ધોરાજીના બનાવમાં પણ વિરોધ કરશે અને આ વિરોધ સામાન્યને હવે પણ ખૂબ જ જલદ હશે અને આ જલદ વિરોધ થયા પછી જે કાંઈ બનાવો બને અને જે કાંઈ પરિસ્થિતિનું નિર્માણ થાય તેનું આ જવાબદાર આ તંત્ર હશે ને આ સરકાર હશે। સાથે સાથે જે અનુસૂચિત જાતિના યુવાનો દ્વારા એટ્રોસિટી એક્ટની ફરિયાદ કરી છે તો આ ફરિયાદમાં જે તપાસની અધિકારી છે આ તપાસની અધિકારી કાયમી હોવાને બદલે ઇન્ચાર્જ તપાસની અધિકારી દ્વારા એટ્રોસિટી એક્ટની તપાસ થઈ રહી છે। તો શું આ ભાજપ અને આ સરકાર અનુસૂચિત જાતિના લોકોની કાયમી જે અત્યાચારો થઈ રહ્યા છે ડામવા નથી માગતા અને આ લોકોને સરકારને રસ છે કે અનુસૂચિત જાતિના લોકો ઉપર કાયમી અત્યાચાર થાય? જો આવો રસ ના હોય અને અનુસૂચિત જાતિના અત્યાચારો બંધ કરાવવા હોય તો કાયમી ઇન્ચાર્જની જગ્યાએ કાયમી જે એટ્રોસિટી એક્ટની તપાસ માટેના અધિકારીઓની નિમણૂક કરવામાં આવે, સાથે સાથે આ અત્યાચારોનું નિવારણ થાય એવા પણ પ્રયાસો કરવામાં આવે। જયેશ ચૌધરી નામ છે મારું। એ 11/3/2023ના શનિવારે દલિત યુવાનો ઉપર જે જાનલેવા હુમલો થયો હતો એની ગાડીની આગળ ગાડીઓ નાખીને જાણે કઈ ઓલું ન મારી નાખો એવી રીતનો હુમલો થયો હતો, આવ્યો ખતરનાક બનાવ પોલીસના સીસીટીવી કેમેરામાં આખો કેદ થઈ ગયો હતો। પછી અમારે એક જાબાજ પત્રકારે પણ એક વિડીયો ઉતારી અને આખો બનાવના પુરાવા પોલીસ આપ્યા હતા કે આ રીતના અનુસૂચિત જાતિના માણસો ઉપર હુમલો થયો હતો। આજે એક એક અઠવાડિયું થઈ ગયું, બે ખાલી 3 આરોપી જેને હાજર હતા ને એને પકડી લીધા છે, હજી 5 થી 6 આરોપીઓ નાસ્તા ભરે છે। આ સિવાય ધોરાજીના રાજકીય જે આગેવાનો છે એ આ પીડિત પરિવાર ઉપર એવું પ્રેશર લઈ આવે છે, દામ દામ દંત ભેજ એટલે લાલચ આપી કે તમે ગમે એમ કરીને એટ્રોસિટીની ફરિયાદ પાછી લ્યો। આ સિવાય આ આગેવાનો એના જે સમાજ હતા જેને હુમલો કર્યો હતો એની જે મુખ્ય આરોપી છે મયુર બાલદા એની ઘરવાળી છે એને ઊભી કરી ધોરાજી પોલીસ સ્ટેશને હોદેકારો કરી અને ખોટી જેટીની ફરિયાદ આ અનુસૂચિત જાતિના છોકરા ઉપર કરી, એટલે આ તો લાજતા નથી ને ગાજે છે બરાબર, અને પોલીસ એ દિશામાં કોઈ તપાસ કરતી નથી। જે આગેવાનોએ ટોળાને ઉશ્કેર્યું, ઉશ્કેરી અને આ ખોટી છેડતીની ફરિયાદ કરાવી એના વિરુદ્ધ કોઈ એક્શન લીધું નથી। આજ અઠવાડિયા 7-8 દિવસ થઈ ગયા ફરિયાદ છે તો કોઈ આરોપીઓથી નાસ્તા ભરે છે, વાડીઓમાં બેઠા બેઠા પાર્ટીઓ કરે છે, એટલે એ ખુલ્લે આમ ભરે છે, એટલે જેણે ગુજરાતમાં તો કોઈ ન્યાયતંત્ર જેણે બિહાર જેવું હોય એવું અમને લાગે છે। અને જે એટ્રોસિટી એક્ટ એટલે એટ્રોસિટીની ફરિયાદ તપાસ જે કરે છે ડીવાયએસપી સાહેબ એ કાયમી કોઈ SC ST સેલના DYSP નથી, એટલે ગુજરાતમાં ઘણા જિલ્લાઓ છે કે જ્યાં SC ST સેલના DYSP પણ નથી, એટલે એટ્રોસિટીને નબળી કરવા આખું તંત્ર કોર્ટ પોલીસ રેવન્યુ ટૂંકમાં આરોગ્ય ખાતું જે કોઈ હોય બધેથી અમને
એવું તમે એટ્રોસિટી ફરિયાદ કરી એટલે કોઈ સપોર્ટ જ નથી પડતો. આ તો અમે બધા આગેવાનો ભેગા થઈ અને જે કાંઈ અમે રજૂઆતો કરીએ છીએ તો થાય છે. એટલે રાજકોટ જિલ્લામાં તો આવા કેટલાય બનાવો બનતા હશે, એ હવે અમને ખબર પડી કે એ લોકો તો કોઈ ગણના જ નથી થતી. એટલે તાત્કાલિક જો આ કાયામાં સુધારો નહીં લઈ આવે સરકાર તો આખો ગુજરાતનો અનુસૂચિત સમાજ જે રીતે ઉનાકાંડમાં વિરોધ કર્યો હતો, આંદોલનો કર્યા હતા, રસ્તા રોક્યા હતા, એવો વિરોધ પ્રદર્શન કરશે અને એ સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારની રહેશે.